નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બાયોલોજીમાં સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ચેપ્ટરનો અતિ મહત્ત્વની થિયરી એટલે કે પરાગ્રજની રચના વિશે અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે પરાગ્રજ એ પુકેસર એટલે કે નર પ્રજનન અવયવનો એક ભાગ છે પરાગ્રજ સામાન્ય રીતે પરાઘાસયની અંદર ઉત્પન્ન થાય છે જ્યારે પરાઘાસય પરાગાસય પરિપક્વ થાય છે ત્યારે પરાગ્રજ એની અંદરથી મુક્ત થાય છે સામાન્ય રીતે ફલનની ક્રિયા માટે જરૂરી એવો અતિ આવશ્યક તબક્કો એટલે કે નરજન્યુજનક અવસ્થા નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ પરાગ્રજ કરે છે તમે ઘણી બધી વનસ્પતિના પુષ્પોની પરાગાશયને જો હાથમાં સ્પર્શ કરો તો એક ચીકણો પ પદાર્થ જેવો લાગે છે આ ચીકણા પદાર્થને જ્યારે તમે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર સ્લાઇડમાં મૂકી સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરશો તો તમને આશ્ચર્યજનક અનુભવ થશે કારણ કે દરેક પરાગ્રજ દરેક વનસ્પતિની પરાગ્રજ કદ આકાર સંરચનાની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પરાગ્રજની આંતરિક રચનાનો અભ્યાસ કરવાના છે તો પરાગ્રજની રચનાનો અભ્યાસ કરીએ તો સામાન્ય રીતે પરાગ્રજ એ ગોળાકાર હોય છે પચીસથી પચાસ માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે અને દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે સામાન્ય રીતે દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે તો બહારની જે દીવાલ છે જેને બાહ્યાવરણ કહીશું અને અંદરની જે દીવાલ છે એને અંતા આવરણ કહીશું વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે આપણે જોઈએ તો આ જે બહારની જે દીવાલ છે એને આપણે બાહ્યાવરણ કહીશું અને અંદરની જે દીવાલ છે એને આપણે અંત આવરણ કહીશું બહાર ઘણી બધી વનસ્પતિઓમાં બહારની જે દીવાલ છે એ પરાગ પરાગ્રજની રચનામાં બહારની દીવાલ જે છે એ મજબૂત સખત હોય છે કેટલીક વનસ્પતિઓમાં ખરબચડી પણ હોઈ શકે છે અને કેટલીક વનસ્પતિઓમાં લીસી પણ હોઈ શકે છે બાહ્યાવરણ જે છે એ સ્પોરોપોલિનિન નામના દ્રવ્યનું બનેલું છે સ્પોરોપોલિનિન નામના દ્રવ્યનું બનેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે આ સ્પોરોપોલિનિન શું છે તો સ્પોરોપોલિનિન એક કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે કે જે પરાગ્રજના બાહ્યાવરણમાં આવેલું છે જે ઊંચું તાપમાન જલદ એસિડ અને જલદ બેઝની સામે ટક્કર આપી શકે છે કેટલીક મળતી માહિતી અનુસાર ઉત્સેચકો પર ઉત્સેચકો પણ આ સ્પોરોપોલિનિનના આવરણને અવનત કરી શકતા નથી સ્પોરોપોલિનિનને જ કારણે પરાગ્રજ અસ્મિય સ્વરૂપે સંગ્રહાયેલું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે બાહ્યાવરણમાં જે જગ્યાએ સ્પોરોપોલિનિન નથી અથવા તો જે જગ્યાએ સ્પોરોપોલિનિન ગેરહાજર હોય તે જગ્યાએ જનન છિદ્રો આવેલા હોય છે દાખલા તરીકે આપણે આ રચનામાં જોઈએ તો આ જગ્યા આ જગ્યાએ સ્પોરોપોલિનિન ગેરહાજર છે તો એ જગ્યાએ જનન છિદ્રો આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે આ જનન છિદ્રનું કાર્ય શું છે તો સામાન્ય રીતે જનન છિદ્ર એક એવો ભાગ છે કે જે જગ્યાએથી અંતઃ આવરણમાંથી જનુજનકનો વિકાસ થાય છે અને ફલન દરમિયાન જ્યારે પરાગ્રજ પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારે પરાગ્રજના અંત આવરણમાંથી જનુજનકનો વિકાસ થઈને સ્ત્રી કેસરના અંડક સુધી પહોંચવાની ક્રિયા આ જગ્યાએથી થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંત આવરણની વાત કરીશું તો અંત આવરણ જે છે જે અંદરનું આવરણ છે જે સામાન્ય રીતે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે આ આવરણ પણ સળંગ અને પાતળું અને સળંગ છે એટલે બાહ્યાવરણ અને અંતાવરણ હવે આપણે પરાગ્રજની અંદરની રચના વિશે જોઈએ તો જ્યારે પરાગ્રજ પરિપક્વ થાય છે તો ત્યારે તેની અંદર મુખ્યત્વે બે પ્રકારના કોષો જોવા મળે છે જેમાંની મોટો કોષ છે જેને આપણે વાનસ્પતિક કોષ કહીશું અને જે નાનો કોષ છે એને આપણે જનન કોષ કહીશું હવે આપણે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં ધ્યાન આપીએ કે આ શરૂઆતમાં પર પરિપક્વ પરાગ્રજની વાત કરીએ તો અંદરનો જે મોટો કોષ છે જેને આપણે વાનસ્પતિક કોષ કહીશું અને નાનો કોષ છે એને આપણે જનન કોષ કહીશું વાનસ્પતિક કોષ મોટો છે કોષ વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહિત કરનારો કોષ છે અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે અને કોષ રસથી સમૃદ્ધ હોય છે જ્યારે જનન કોષ એ નાનો કોષ છે એ પણ ત્રાકાકાર કોષ કેન્દ્ર ધરાવે છે અને વાનસ્પતિ કોષના કોષ રસની અંદર તરતો હોય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે પરાગ્રજ મુક્ત થાય છે પરાગ્રજ મુક્ત થાય છે એટલે કે સાઠ ટકા જેટલી આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં જ્યારે પરાગ્રજ મુક્ત થાય છે ત્યારે પરાગ્રજ દ્વિકોષીય અવસ્થામાં હોય છે દ્વિકોષીય અવસ્થામાં એટલે એક વનસ્પતિ કોષ અને એક જનન કોષ જ્યારે બાકીની વનસ્પતિઓમાં જ્યારે પરાગ્રજ મુક્ત થાય છે ત્યારે ત્રિકોષીય અવસ્થા એટલે કે જનન એક વાનસ્પતિક કોષ અને જનન કોષનું સમવિભાજન થાય છે અને બે નર પૂજન્યોનું નિર્માણ થાય છે એટલે મુખ્યત્વે સાઠ ટકા જેટલી આવૃત બીજધારીમાં જ્યારે પરાગ્રજ મુક્ત થાય ત્યારે દ્વિકોષીય એટલે કે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ જ્યારે બાકીની જે વનસ્પતિઓ છે એમાં ત્રિકોષીય અવસ્થા એટલે કે એક વાનસ્પતિ કોષ અને જનન કોષનું સંવિભાજન થઈને બે ન અર્જન્યુ એટલે બે ન અર્જન્યું અને એક વાનસ્પતિ કોષ એટલે ત્રણ કોષીય અવસ્થામાં મુક્ત થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પરાગ્રજ વિશે કેટલીક માહિતી જોઈએ પરાગ્રજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસ વાહિકાની યાતનાઓ પ્રેરે છે જેને અનુસરીને મનુષ્યમાં અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવા રોગો પણ થઈ શકે છે હવે અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવા રોગો વિશે આપણે ડિટેલમાં ઇલેવન સાયન્સમાં ચેપ્ટરમાં ઇલેવન સાયન્સના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છે અને એમાં પણ બ્રોન્કાઇટિક્સ એ શ્વસન સંબંધિત રોગો છે જેમાં તીવ્ર ખાંસી થાય છે ક્રોનિક બ્રોન્કાઇટિક્સ નુકસાનકારક પણ છે એ આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છે એવું પણ નથી કે પરાગ્રજ નુકસાન જ કરે છે પરાગ્રજ એ પો ઘણી જાતિઓની ઘણી જાતિઓની વનસ્પતિઓની પરાગરજ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે અને એનો પૂરક આહાર તરીકે પણ ઉપયોગ લે કરવામાં આવે છે પશ્ચિમી દેશોની વાત કરીએ તો પશ્ચિમી દેશોમાં પરાગરજની ગોળીઓ અને સિરપ ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આવી ખોરાક અને ગોળીઓ લેવાથી રમતમાં ભાગ લેનારા રમતવીરો અને ઘોડાઓનો દેખાવ પણ સારો હોય છે